જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવન બે હજાર એસી ઈસવીસન બે હજાર ચોવીસ અષાઢ સુદ દસમ મંગળવાર તારીખ સોળ સાત બે હજાર ચોવીસ આજના સૂર્યોદય સમય સવારે છ કલાક ને પાંચ મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે સાત કલાક ને છવ્વીસ મિનિટ આજની ચંદ્ર રાશિ છે તુલા સાંજે સાત કલાક ને એકાવન મિનિટ સુધી તુલા અને ત્યાર પછી વૃશ્ચિક રાશિ અને આજનું નક્ષત્ર છે વિશાખા મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના જીવનમાં કોઈ પણ નબળા માણસ પ્રત્યે લાગણીશીલ સ્વભાવ રાખીને મદદ કરશો તો જીવન સારી દિશામાં આગળ વધશે મિત્રો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા સાંજે સાત કલાકને એકાવન મિનિટ સુધી જન્મેલા બાળકની રાશિ તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો છે ને નરમ દિલ પણ હિંમતવાળા રહેશે તો મિત્રો હવે સમય થયો છે આજનો સુવિચાર જાણવા મિત્રો આજના સુવિચારમાં માનવીય એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે જે વ્યવહાર બીજાની સાથે કરશો તે વ્યવહાર કુદરત તમારી સાથે કરશે તો આને ચોક્કસ ધ્યાનમાં રાખીને જિંદગી જીવવી આ કર્મ સારું છે કે ખરાબ છે એનું જે વળતર છે ને તે એ જ પ્રમાણમાં મળે સારું હશે તો સારું ને ખરાબ હશે તો ખરાબ તો માનવીએ હંમેશા કર્મ સારા કરવા જોઈએ તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ કોઈને પેલી ખેંચ આવે હિસ્ટીરિયાની ખેંચ આવે ને જો એ બેભાન થઈ જાય ને તો એવા સમયે ચાર પાંચ કડી લસણ લેવું એને વાટી અને કપડામાં બાંધીને એ વ્યક્તિને સુંગાડવું હિસ્ટીરિયાની મૂર્છા હશે તો માણસ ભાનમાં આવી જશે તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો આજનો ઉપાય આપણે આપણા જીવનમાં ભક્તિ શક્તિ ને સંસ્કૃતિ આ ત્રણને જાળવીને ચાલશું આજના દિવસે આ ત્રણ બાબતો આપણે આપણા જીવનમાં જોડીને ચાલવી જોઈએ ને આ ત્રણ વસ્તુને જીવનમાં જોડીને ચાલશો ને તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ અવશ્ય થશે તો આને ધ્યાનમાં અવશ્ય રાખજો તો મિત્રો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનું પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે આજનો દિવસ ખૂબ સારો સાબિત થાય આજે દેશ પરદેશથી સારા સમાચાર પણ આવે ને તમારા કામમાં બિલકુલ સરળતાથી કામ થાય આજે વૃષભ વૃષભ રાશિ માટે આજે માનસિક ચિંતાઓ હળવી બનતી દેખાય છે આજે તમારા પોતાના કામમાં જે અઘરા કામો જેમાં તમારા કુટુંબિક સભ્યો તમારો સાથ આપે અને આ સાથ સહકારને લઈને આપનું કામ આજે સરળ થઈ જાય મિથુન મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે આજે અગત્યના કામ અંગે કોઈની મુલાકાત કરવાની હોય તો એ જરૂર કરવી આ મુલાકાતથી આપણા જીવનના ઘણા બધા પાસાઓ આપણે સબળ કરી શકશું આજે મહત્ત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આજનો દિવસ પ્રગતિ સૂચક દિવસ છે ભાઈ કંઈક ને કંઈક પ્રગતિ આજે ચોક્કસ તમે જીવનમાં કરવાના છો આજે તમારી ગણતરી પ્રમાણેનું તમારી ધારણા પ્રમાણેનું કામ તમે આજે કરી શકશો અને એનાથી તમારી પ્રગતિ

આજનું કામ ઝડપથી પણ થઈ જશે કન્યા કન્યા રાશિવાળા માટે આજે થોડો ખર્ચ વધતો દેખાય છે કોઈ કામને પૂર્ણ કરવા માટે થોડી દોડધામ કરવી પડે કોઈક વ્યવસ્થાઓ કરવામાં તમારો આર્થિક ખર્ચ કદાચ આજે વધી શકે છે આજે છે ને તમારું કામ નહીં હોય પણ કોઈ મિત્રનું કે સ્નેહીનું કામ હશે ને એના માટે પણ કદાચ તમારે દોડધામ કરવી પડે હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા

કદાચ એવા ખર્ચાઓ થાય કે આપણે આપણી બચતમાંથી પૈસા કાઢવા પડે આજે નાનકડી યાત્રા થઈ શકે છે કોઈ ધાર્મિક પ્રવાસ થઈ શકે છે કોઈને મળવા માટે ક્યાંક જવું પડે આવા બધા નાના મોટા કામોમાં થોડો ખર્ચો આજે થઈ શકે છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા એ આજે વાદ વિવાદને ટાળવો ખૂબ જરૂરી છે આજે જો તમે વાદ વિવાદ કરો છો તો તમારે તન મન ધન આ બધી બાબતોમાં સંભાળીને ચાલવું પડે કારણ કે વાદ વિવાદથી આપણું માનસિક બળ તૂટે ને આપણું માનસિક બળ તૂટેલું હોય ત્યારે આપણે કોઈની સાથે સારું કામ કરી નથી શકતા આજે સૌથી સરસ કામ છે શાંતિથી દિવસ પસાર કરી લેવાનો અને કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળા માટે આજે મિલકતને લગતા કામો માટે ખૂબ સારો દિવસ તમારા અટકેલા કામો તમે હાથમાં લેશો તો આજે એને પૂર્ણ કરી શકશો નાની મોટી અડચણ સરકારી અડચણ આ બધામાંથી તમે બહુ સરસ રીતે બહાર નીકળી શકો આજે છે ને કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એની પર પણ ધ્યાન આપજો ચોક્કસ તમને સારો ફાયદો મળે મકર મકર રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ કરવાનો આવે પણ પ્રવાસની શરૂઆતમાં જ કંઈ નાની મોટી અડચનો આપણને ભાસ આવે કે અહીંયા કંઈ તકલીફ પડશે ચિંતા નહીં કરતા કારણ કે આજે તકલીફો આવવાની નથી કે ગ્રમણ એટલા સરસ છે કે તમારો પ્રવાસ સરળતાથી પૂર્ણ થાય અને એમાં તમને ફાયદો પણ થાય આજે પ્રવાસના અંતે થોડો થાક જરૂર લાગશે આરામ કરીને થાક ઉતારી લેજો કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે પણ આજે દિવસ સારો છે ભાઈ આજે છે ને તમે તમારા કરજમાંથી દેવાઓમાંથી થોડા બહાર આવી શકશો આજે તમારી ચિંતા પરેશાની ઓછી થતી જાય અને તમારી દોડધામ પણ પણ થોડી ઓછી થાય એની પર ધ્યાન આપજો આ વાતને કાયમ ટકાવી રાખવા માટે પ્રયત્ન કરજો મીન રાશિ મીન રાશિ વાળા એ આજે વાંચન વધારવાની જરૂરિયાત છે આજે છે ને તમારું માનસિક સંતુલન કદાચ આમ તેમ થઈ શકે તો સારું સાત્વિક વાંચન તમારા માનસિક બળને થોડુંક સ્થિર કરી જાય આજે સાંજ સુધીમાં કોઈક એવા સમાચાર આવે જે આપણી માતા અંગેના હોય ને એ ચિંતા વધારી પણ જાય તો મિત્રો થોડુંક ધ્યાન થોડી તકેદારી થોડી ધીરજ આપણા જીવનમાં ઘણા બધા પાસાઓને મજબૂત કરી જાય છે તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ પણ આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું હરિવેદન ચોક્કસ આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે